जय शिव शंकर हरि ओम नमः शिवाय जय शिव शंकर हरि ओम नमः शिवाय शंकर भगवान नु आका स्वरूप ने निराकार स्वरूप एम के शक्ति भक्ति थाई छे आप आकार निराकार स्वरूप લિંગ લિંગ એટલે શું અને નીચે થાળ થાળ એ શું છે તો કે આ જે શંકર ભગવાન છે ને આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ આમ તો શાસ્ત્રમાં નિરંજન નિરાકાર બોલે છે આ સમજે કે ના સમજે તો કે અજ્ઞાત નિરંજન નિરાકાર છે પણ એને ઓમ નમઃ શિવાય છે જેના એના વિગતમાં અર્થમાં જઈએ ને વાક્ય રત્નના અર્થમાં જઈએ ને ઓમ નમઃ શિવ એટલે કલ્યાણ સ્વરૂપ એ કલ્યાણ સ્વરૂપ જે છે એને શિવ ભગવાન કહેવામાં આવે છે ને હવે કલ્યાણ સ્વરૂપ છે તો એ આકાર નિરાકાર કેવી રીતે આપણે સમજીએ તો કે શિવ ભગવાન ને આપણે ભક્તિ કરવી હોય તો આપણે મૂર્તિ ને આ રીતે લિંગ ને બધું બતાવ્યું છે આથી ને ઘણા થઈ જાય દરસો શિવ ભગવાન ની ભક્તિ કરે તો એના ગુણોથી ભક્તિ કરવાની છે ગુણોથી ભક્તિ કરે તો ઓમ નમઃ શિવ એને કલ્યાણ સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ ને આપણે કોઈ દાખલા થી સમજીએ આપણે ત્રિભુવનભાઈ તમારી ઉંમર કેટલી થઈ 68 થઈ તમારે 68 વર્ષ થઈ તો સામાન્ય રીતે તમે સ્કૂલમાં ગયા છો આજે 50 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા ગયા છો તો ગામડે બધે આપણે પિકનિક પર લઈ ગયા પહેલેથી ગામડે લઈ જતા તો ત્યાં બધી વાડીઓ બહુ વચ્ચી કુની ને કેરી ની બધી વાડીઓ હવે તમે કેરી ની વાડી જોઈ હોય તો પછી કંટ્રોલ રે કરો ના રે હવે કેરી નું ઝાડ તો ઊંચું હોય અને આપણે નીચા હોઈએ અઢી ચાર ફૂટ ના હોઈએ એટલે પથ્થર લઈ ને બધાને મારીએ તે એ બધી આમાનું ઝાડ આપણને પથ્થર મારે કે ના મારે ના આમાનું ઝાડ પથ્થર મારે કે ના મારે ના મારે તો શું આપણને આપે અને આપણે કોઈ કોઈ આપણને પથ્થર મારે તો અને આપણા મા બાપે તમને પગભર કર્યા ભણાયા શેઠ કર્યા પહેર્યા અને બધાને વૃદ્ધાશ્રમ મોકલી આપે કેટલું બધું સારું કર્મ કહેવાય કે ના કહેવાય તમારું નૃત્ય સુધી જાય કે ના સુધી પહેલા ને પછી બગડી જાય પણ આપણે આવું જ કરીએ છીએ અને જો આ શિવ ભગવાન શું કરે છે તે કે એને પથ્થર મારે છે તેમ છતાં અમૃત ફળ આપે છે હવે આખું એનું જીવન જુઓ એ આમાનું ઝાડ એ એ ફળ પોતાનું ફળ પોતે ખાય છે ખરું એક પણ ફળ પોતે ખાતું નથી આખું જીવન બીજા માટે છે ત્યાં રોગી જાય કે નિરોગી જાય ત્યાં ભેદ હોય ખરો એને ફળ આપે છે ચાયરો આપે છે આખું જીવન આપે છે પછી ત્યાં સ્ત્રી અને પુરુષ જાય તો ભેદ ખરો ત્યાં અમીર કે ગરીબ જાય તો ભેદ ખરો રોગી ને નિરોગી જાય ભેદ ખરો હિન્દુ મુસલમાન જાય બધાને ફળ આપે છે આપણું જીવન એના માટે અને આપણા બધાનું જીવન કેવું મારા પૈસા કોણે લીધા આપણે ભેદભાવ પરોપકાર સમજે ને એટલે આ શિવ સ્વરૂપ સમજાયું કે ના સમજાય આ આકારે બતાવી દીધું ને નિરાકારે સ્વરૂપ બતાવી દીધું ન દેખાય ન સમજાય એટલે કે આખું જીવન બીજા માટે હવે એને આખું આ પ્રસંગ જોયો ને હવે એક સૂત્ર બને છે આઈ વિથ માય જીવાત્મા આઈ વિધાઉટ માય ઇઝ જીવાત્મા જ્યાં મારું છે ત્યાં જીવાત્મા છે અને માય નીકળી ગયો એટલે શિવાત્મા તો તમારે માય છે કે નીકળી ગયો છે નીકળી ગયો તમારે શિવ ની ભક્તિ કરવી હોય તો પેલા માય કાઢી નાખો માય નીકળે તો પછી યથાર્થ શિવ ની ભક્તિ થાય ખાલી પતરા ની ભક્તિ કરો હાથો ને એના કરતા એ દૂધ શિવને ચડાવે એના કરતા કોઈને આપો ને તો એ શિવ ખુશ થઈ જશે પણ એવું આપણે પબ્લિક માં ના બોલાય કારણ કે દરેક ની શ્રદ્ધા અને માન્યતા છે હાથો ને કે ના સમજાય અને એ માન્યતા એવી પહેરી ગઈ છે કે આ ગુનો લાગી જાવ બોલીએ વાંચું ને કે ના સમજાય પણ તમે શિવ ની ભક્તિ આપી દીધી કે ના એટલે કે આ માય ભાગ છે એટલે જીવાત્મા છે અને માય નીકળી ગયો કેવળ આવી ગયો તો શિવાત્મા થઈ ગયો નિરંજન નિરાકાર ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો તમારે
હવે આગળ જવું છે ને, બરાબર છે. શંકર ભગવાન નું ત્રિશુલ છે, ડમરૂ છે, આ બધી સંજ્ઞા રૂપે છે બધી વસ્તુ. ત્રિશુલ એટલે મન વચન કાયા. એ મન વચન કાયા એમની પાસે છે, તેમ છતાં કોઈની પર ઉગામતા નથી. અને આપણે તો કોઈ કહે છે તારામાં અક્કલ નથી, એટલે તો આપણે તો પદ્માસન વાળી બે જઈએ કે ના બેસી જઈએ. તું અક્કલ વિના છે, તારો બાપ અક્કલ વિના બોલી અને આ તમે એમના કઈ બી એમનું અપમાન કરો ને, તેમ છતાં એ મન વચન કાયા બીજા પર વાપરે નહીં. એ ત્રિશુલ કહેવાય તમે, સમજે કે ના સમજે. પણ આ બધું સંજ્ઞા રૂપે છે, એમાં વિગતમાં જે ચાલે ને તમારે આપણે બેઝિક બધી. આ બધા કાકા ભગવાન ભાઈ ને જ એટેન્ડ કરો છો, અમે એટેન્ડ જ નથી કરતા. હાચું ને એને જો એકદમ મોટું મોટું